ઠગ તો આપે ઘણા જોયા હશે, પરંતુ જેતપુરના મહાઠગને નહીં જોયો હોય, કારણ કે આ તો જેતપુરનો મહાઠગ છે, જેને ઠગાઈ અને છેતરપિંડી કરવામાં નાના પાનવાળાથી લઈને મોટા ઉદ્યોગપતિઓ અને પોતાના પાર્ટનરને પણ છોડેલ નથી. આ છે જેતપુરનો કિરીટ કેશુભાઈ કરેડ. ધંધો ગામ અને શહેરના લોકોને ચૂનો લગાવવાનો છે, તેમાં પણ વારો હોય છે કે ઇલેક્ટ્રિક સામાન વેપારી કે ઉદ્યોગપતિની ઠગાઈમાંથી કોઈ બચ્યા નથી. હાલ આ કિરીટે તેના પાર્ટનર એવા મનસુખભાઈ સાથે એક્યુરેટ પોલિમર્સ નામનો ધંધો શરૂ કર્યો અને પછી ધંધામાં ગોલમાલ શરૂ કરી. જે વેપારીઓને પૈસા ચૂકવવાના હોય તે પૈસા ભાગીદારી પેઢીમાંથી ઉપાડી લે અને પછી તે પૈસાની ઉચાપાત કરીને ઘર ભેગો કરતો જતો. ત્યારે જ્યારે પેઢીમાં આ પૈસો અંગે પૂછવામાં આવે ત્યારે ખોટી RTGSની રસીદો બતાવી દેતો. આવી રીતે આ આંકડો 1,800,000 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. જોવા જઈએ તો આવી રીતે કિરીટે પોતાની જ ભાગીદારી પેઢીમાં જ ઉચાપાત કરીને એક મોટી ઠગાઈ કરી લીધી હતી. જ્યારે તેમના પાર્ટનર તેને વહીવટ અને પૈસા અંગે પૂછતા તો ધમકી આપતો હતો અને તેમના પાર્ટનર દીકરા ઉપર એટલો માનસિક ત્રાસ આપ્યો હતો કે જેને લઈને તેને હાર્ટ એટેક આવી ગયો અને મૃત્યુ પામ્યો હતો. આવો આક્ષેપ તેના પાર્ટનર મનસુખભાઈનો આક્ષેપ કરે છે. પોતાના પાર્ટનર કિરીટના આ ત્રાસથી ત્રાસી ગયેલ મનસુખભાઈએ અંતે પોલીસનું સરનું લીધું અને પોલીસ ફરિયાદ કરી દીધી છે. ત્યારે જેતપુર પોલીસ દ્વારા તેને સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. આ મહાઠગ કિરીટ કરેડ આજકાલનો આ છેતરપિંડી કરતો નથી, પરંતુ તેનો આ મુખ્ય ધંધો બની ગયો છે. કોઈપણ વ્યક્તિ સાથે તે ધંધો કે પૈસાની લેતી દેતી કરે તો એને પછી તેને તેના બદલે સામે ચેક આપતો અને તે પણ ખોટો કે બંધ બંને એકાઉન્ટનો. ત્યારબાદ તે જે વ્યક્તિને કાયદાનો દર બતાવીને કે સમાધાન કરી લેતો હતો. આ કિરીટ ઉપર જૂનાગઢમાં એક વેપારી સામે છેતરપિંડી કરીને રિટર્ન થયેલ ચેકને લઈને 1 વર્ષ જેલની સજા પણ થઈ ચૂકેલ છે. આ ઠગ લોકોને દબાવતો અને જેને લઈને કોઈ ભોગ બનનાર તેની સામે ફરિયાદ પણ ના કરી શકતા. જેતપુરના લોકોએ છેલ્લા 2 દિવસમાં 2 મહાઠગને જોયા ત્યારે લોકોએ એને સરકારે પણ યોગ્ય કરે અને લોકો છેતરતા બંધ થાય તે જરૂરી છે. સુરેશ ભાલિયા, ZSTV, જેતપુર. હકીકતમાં એવું છે કે અમે જેતપુર મુકામે એક્યુરેટ પોલિમર્સના નામથી પ્લાસ્ટિકના ટીન બનાવવાનું કારખાનું સ્વરૂપ ભાગીદારીમાં કરે. જે ભાગીદારી માટે અમે આનો વહીવટ, તમામ વહીવટ જે છે એ કિરીટભાઈ કેશુભાઈ લે, વેચ, ઉઘરાણી, બીજું તો જે કાંઈ વહીવટ હતો એ કેશુભાઈ કરતા હતા અને અમોને કોઈ સૂચના આપીને જતા હતા એ મુજબ અમારા દીકરાએ પણ એમાં વહીવટ કરેલો હતો. હવે આ દરમિયાનમાં જ્યારે ઉઘરાણીના જે કાંઈ પૈસા આવ્યા કિરીટભાઈએ જે તે વ્યક્તિને દેવાના હતા એના નામ લખીને પૈસા ઉપાડી લીધા, પણ જે તે વ્યક્તિને પૈસા ચૂકવેલા નહીં. આ વાતની અમને ખબર 4-6 મહિના પછી મોડી પડી એટલે અમે તપાસ કરતાં અમને માલુમ પડેલ કે આવા પૈસા ચૂકવાયેલા નથી, પણ ખરેખર પૈસા પેઢીમાંથી લેવાઈ ગયેલા છે. ત્યાર પછી વેપારી જે ઉઘરાણીવાળા હતા એ રૂબરૂ અવારનવાર અમારી પાસે આવવા માંડ્યા. એઓના ચેક જે આપેલા હતા એ ચેક રિટર્ન આવીને આવવા માંડ્યા. 138(2) મુજબની નેગોશિએબલની અમારી ઉપર કાયદેસરની કાર્યવાહી થઈ એટલે અમારી આ વાત ધ્યાનમાં આવી. ત્યારબાદ બેંકવાળાએ મારું રેસિડેન્ટ મકાન મોર્ગેજમાં મૂકેલું હોય અને મોર્ગેજની રૂએ મારે એ પૈસા ચૂકવાનો હોય એવું બેંકવાળાએ જણાવતા, મેં મારી મિલકતો અને મારી મકાનમાં અડધું મકાન વેચી અને મેં એનું લેવું ભરપાઈ કરેલ છે. આ અંગે કિરીટભાઈ સાથે વાતચીત કરતા કે 50% તમે ભાગીદાર છો તો 50% લેખનો હિસ્સો તમારે આપવો જોઈએ. તો એ હિસ્સો આપવાની કિરીટભાઈ તથા ઉમેશભાઈએ સતત ના પાડી દીધેલી છે કે અમે પૈસા આપવા માગતા નથી, તમારે જે થાય તે કરી લ્યો. અને આ અંગેની રજૂઆતમાં એણે લેખિતમાં પણ જૂનાગઢ કલેક્ટર અને રાજકોટ કલેક્ટરમાં કિરીટભાઈ કેશુભાઈ અને ઉમેશભાઈ કેશુભાઈએ લેખિતમાં આપેલું છે કે અમે આ પૈસા આપશું નહીં એવું એણે બયાન કરેલું છે. અને ત્યારબાદ અમારા છોકરા જે તુષારભાઈ હતો એ એક્યુરેટ પોલિમર્સની અંદર વહીવટમાં હતો તો એ અત્યારે હાલમાં એ સર્વિસમાં જતો છેલ્લા સમયથી, તો ત્યાં અવારનવાર એને રોકી રસ્તામાં અને એને માનસિક રીતે ટોર્ચર કરતા કે ભાઈ આ બાબતનું તો અમારી પાસે પૈસાની કોઈ ઉઘરાણી કે તારા બાપને કહી દઈ જાય કે અમારી પાસેથી કોઈ પણ જાતનો પૈસા નાણાકીય વહીવટ કે પૈસા તમે આપવા માગતા નથી, તમારે જે થાય એ કરી લેવાનું. બાકી આ બાબતમાં
જો આગળ વધશો તો અમે તમારા ટાંટિયા ભાંગી નાખશું, તમારું આખું ખાનદાન સાફ કરી નાખશું, ત્યાં સુધી અમને ધાક ધમકીઓ આપેલી છે. ત્યારબાદ અમને ગામની અંદર તપાસ કરતાં અમને એવું માલુમ પડેલ છે કે કિરીટભાઈ કરડે આવા અસંખ્ય વેપારીઓ કે જેને અમે ઓછામાં ઓછા 40-50 વ્યક્તિઓ અમે જે ઓળખતા હતા એવા વ્યક્તિઓએ અમારી મુલાકાત કરીને કીધેલું કે અમારા આટલા પૈસા છે, અમારા આટલા પૈસા છે, નાના પાનવાળા શાકભાજીવાળાથી માંડી અને ઉદ્યોગપતિઓ સુધીના લોકો આની અંદર એના પાસેથી કિરીટે છેતરપિંડીથી પૈસા ખોટું બોલીને પૈસા એવી રીતે લીધેલા છે અને હજી સુધી ઘણાના પૈસા ચૂકવાયેલા નથી. અહીંયા જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં જો FIR છે એમાં છેતરપિંડીની 1,843,000 આ જો છે છેતરપિંડી, એમાં જો આરોપી છે કિરીટ કેશુભાઈ કરેડ અને ઉમેશ કેશુભાઈ કરેડ બંને ભાઈ છે. છેતરપિંડીમાં એમની એમઓ હતી કે એ પેઢીથી પૈસા ઉપાડી લેતા જો ફરમને દેવા માટે, પણ ફરમને નથી આપીને એ પોતાને યુઝ માટે અને બીજા યુઝો માટે જો હે પૈસાનો યુઝ કરતા, અને પછી જો હે જ્યારે પૈસાની માંગણી થતી તો ત્યારે પછી બેંકના ચેક આપતા ને ચેક રિટર્ન થઈ જતા. એમાં જો એમો જો વાત કરી કે ભાઈ જ્યારે કોઈ ટ્રાન્ઝેક્શન કરતા તો એમાં જો ચેક આપતા એ ચેક જો હે ફર્મને નામને આપતા અને કિરીટ મેઇન વહીવટદાર હતો એમાં ચેક રિટર્ન થઈ જતા. અને બીજો જો પુરાણો ઇતિહાસ છે તો જૂનાગઢમાં રિસેન્ટમાં એમને 1 વર્ષની નેગોશિયેબલ 138માં સજા થઈ અને બીજા 2-3 કેસ એના માટે ચાલુ છે અત્યારે. અને અહીંયા જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં 2018માં એક મારામારીનો ગુનો પણ છે એના માટે. ગુનાહિત ઇતિહાસમાં જો હું તમને બતાવ્યા કે એક તો નેગોશિયેબલ 138ના એમના માટે કેસ ચાલે છે અને અહીંયા જેતપુરમાં 2018માં એક મારામારીનો ગુનો પણ દાખલ છે અને બીજા 1-2-3 ગુનાની અત્યારે કોઈ જાણ અત્યારે જાણ છે એમને કન્ફર્મ કરવાનું બાકી છે અત્યારે. એમાં છેતરપિંડીની જો આદત છે તો જ્યારે કોની સાથે ટ્રાન્ઝેક્શન કરવાનો હતો તો એને પછી પૈસા નથી આપીને એમને કાયદાની જો હે બીક આપતો જો સામનેવાળા માલિક હતા એમને, તો પછી જો સામનેવાળા માલિક જો છે એને ડરને કારણ જો હે કોઈ પોલીસમાં ફરિયાદ નથી.